નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો, તમે બધા એકદમ મજામાં હશો. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર એકદમ કમ્પ્લીટ કર્યું. એ પછી આપણે ચર્ચા કરતા હતા ચેપ્ટર 2 આહારના ઘટકો વિશે. આહારના ઘટકોમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરી કે આપણે આહારના અમુક ઘટકો આપણા શરીર માટે લેવા જ પડે. શું કામ? કારણ કે શરીરને સમારકામ કરવાનું છે, વિકાસ સાધવાનો છે, વૃદ્ધિ કરવાની છે. આ માટે થઈ અને શરીરને અમુક પોષક દ્રવ્યો છે એ ખાસ જરૂરી છે કે જે આપણને ખોરાકમાંથી મળે છે. તો આ આહારમાં કયા કયા ઘટકો હોય તેની વિગતે ચર્ચા આ પાઠમાં આપણે કરવાની છે. તો મિત્રો, તેમાં સૌપ્રથમ સમજાવું શરીરની વૃદ્ધિ એટલે શું, શરીરનો વિકાસ એટલે શું. વૃદ્ધિ એટલે નાનામાંથી મોટું થવું. દાખલા તરીકે તમે નાના હતા ત્યારે તમારી હાઈટ કેટલી હતી, હવે તમારી હાઈટ કેટલી થઈ છે, તમારા હાથની લંબાઈ, પગની લંબાઈ, તમારા નખ સતત વધે છે, વાળ સતત વધે છે, તો આ બધાને વૃદ્ધિ કહેવાય. તો કોઈ પણ વસ્તુ જે છે એ એકદમ ફ્રીમાં થવાની નથી. એવે સમયે એની માટે ખોરાક છે એ જરૂરી બને છે. આ ખોરાકમાંથી જ આપણને તમામ ઘટકો, પોષક દ્રવ્યો મળતા હોય અને એના આધારે જ આ તમામ વસ્તુઓ જે છે એ થતી હોય. પછી છે વિકાસ, માનસિક વિકાસ. તમે નાના હતા ત્યારે તમારી માનસિક ક્ષમતા નિમ્ન હતી. ધીરે 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 જેમ જેમ મોટા થતા જાઓ છો તેમ તેમ તમારી માનસિક વિકાસ થતો જાય છે. તમે અમુક બાબતો સમજતા થાઓ છો. એક ઉદાહરણ, સપોઝ તમે નાના હતા તો કદાચ તોફાન કરતા ને મમ્મી ડોળા ફાડતી તો તમે સમજતા નહીં. હવે કદાચ એ લેવલ આવી ગયું હશે કે કોઈ મહેમાન આવ્યા હોય અને તમે તોફાન કરતા હોય તો મમ્મી જરીક સામું જોવે કે તરત જ ખબર પડે કે હવે આપણે છાનીમાં થઈ જવાનું છે. તો આ એક પ્રકારનો માનસિક વિકાસ છે. અને જો તોય ન ખબર પડતી હોય તો પછી માનસિક વિકાસમાં કંઈક કચાશ છે એવું કહી શકાય. આ થઈ ગયો વિકાસનો ભાગ. હવે મિત્રો, સમારકામ. શરીરને પણ સતત અને સતત રિનોવેટ થતું રહેવું પડે. શરીર સતત રિનોવેટ થતું હોય. તમે ક્યાં ઉટકાણા છો, અથડાયા છો, વાગ્યું છે, ઘસાણા છો, તો તમને શરીરમાં ક્યાંય પણ સ્ક્રેચ પડ્યો છે તો એ ઉજળો પડ્યો છે તો એ અમુક સમય પછી મટી જાય છે. એવો ને એવો રહેતો નથી. તો એ મટી જાય છે, એ શરીરનું રિનોવેશન થયું છે, શરીરનું સમારકામ થયું છે. તો તેને માટે પણ આવા તમામ પોષક દ્રવ્યો જે છે એની આવશ્યકતા રહે. અને આ તમામ પોષક દ્રવ્યો આપણને આખરે ખોરાકમાંથી જ મળતા હોય. તો મિત્રો, આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ કયા કયા પોષક દ્રવ્યો કયા કયા પદાર્થોમાંથી મળે છે તેની ચર્ચા કરશું અને લાસ્ટમાં કયા પોષક દ્રવ્યોની ઉણપના હિસાબથી કયો રોગ તમને શરીરમાં થઈ શકે તેની ચર્ચા કરશું. તો તમારે હવે વિજ્ઞાનમાં સાબિતીઓ આવે. સાબિતી જ્યાં કરવાની થશે તે પ્રયોગ સ્વરૂપે થાય. એટલે આપણે વિજ્ઞાનમાં ગાલાની અથવા નવનીતની પ્રયોગ પોથી લેવડાવી છે. ગાલા અને નવનીત બેઉ એક જ. પ્રયોગ પોથીમાં ગાલા એ સ્પષ્ટપણે લખ્યું હશે. ગાલા પછી લખ્યું હશે વિજ્ઞાન પ્રયોગ પોથી. એમાં હવે તમારે પ્રયોગો કરવાના રહેશે. હા, સ્વાભાવિક છે કે પાંચમામાંથી છઠ્ઠામાં આવ્યા છો એટલે પહેલી વાર એક તો જાણે વિજ્ઞાન ભણવાનું આવે છે અને એમાં પહેલી વાર તમારે આ પ્રયોગો કરવાના આવશે એટલે થોડું તમને ટફ લાગે. પણ ડુ નોટ વરી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ સમય જતો જશે એમ એમ આ બધું જ તમને રેગ્યુલર થતું, રેગ્યુલરિટી આવતી જશે એમ એમ બધું તમને આ કોમન થતું જશે, બહુ અઘરું લાગશે નહીં. પહેલો જો પ્રયોગ છે એટલે ખાસ પ્રયોગ પોથીમાં જો તમે જોશો તો તમને હેતુ છે એ ઓલરેડી લખીને તૈયાર આપ્યો હશે. સાધન સામગ્રી આકૃતિ તમને દોરેલી તૈયાર આપી હશે. પદ્ધતિ, અવલોકન અને નિર્ણય એવું તમારે લખવાનું રહેશે. પણ પરીક્ષામાં તમને માત્ર ને માત્ર એક સવાલ જ પૂછ્યો હશે. કેવો સવાલ? કે ભાઈ સાબિત કરો કે જે તે કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય, સપોઝ સ્ટાર્ચ છે એ ચોખા અને બટેટામાં ભરપૂર માત્રામાં હોય, તો તમને ચોખાનું નામ લઈ પૂછ્યું હોય અથવા તો બટેટાનું નામ લઈ પૂછ્યું હોય તો લખ્યું હોય કે સાબિત કરો કે કાચા બટેટામાં સ્ટાર્ચની હાજરી છે અથવા તો કાચા બટેટામાં સ્ટાર્ચની હાજરી તપાસતો પ્રયોગ વર્ણો. તો આ તમારો સવાલ થઈ ગયો 5 માર્કનો. હાઈએસ્ટ માર્ક હોય છે પ્રયોગને. અને પ્રયોગમાં કંઈ જ હોતું નથી એટલે બહુ સિમ્પલ રીતે આપણે એકવાર સમજી લઈએ અને તમે જો આ બધું જ લખી નાખો તો તમને 5 માર્ક પ્રયોગમાં રોકડા મળે. એ
સીધો જ એક માર્ક કટ થઈ જશે એટલે આવું ન થાય ઈ માટે થઈ અને એક સિક્વન્સ યાદ રાખો હેતુ પછી સિદ્ધિ સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને છેલ્લે નિર્ણય હેતુ અને નિર્ણય આ બંને છે એ ઓલમોસ્ટ સેમ આવશે જેમ જેમ આપણે આગળ પ્રયોગ કરતા જશું એમ એમ તમને વધારે ક્લિયર થતું જશે તો હેતુ આપણે બેઠીશું લખી નાખ્યું સવાલ લખી નાખ્યો ઓકે એની પછી સાધન સામગ્રી આકૃતિ તમે યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને સાધન સામગ્રી યાદ રહી જશે હવે આપણે અહીંયા કરવાનું છે શું બટેટા પર પ્રયોગ કરીએ છીએ એટલે બટેટું લેશું એને કાપવાનું છે એટલે ચપ્પુ લેશું અને મેઇન કયા રંજક દ્રવ્યનો ઉપયોગ કરવાનો છે આયોડીનનું દ્રાવણ એટલે આયોડીનનું દ્રાવણ લેશું પણ આયોડીનના દ્રાવણને લેવા માટે અને બટેટા પર મૂકવા માટે શું જોશે તો કે ડ્રોપર જોશે ડ્રોપર એટલે ટોટ જેથી એક બે ડ્રોપ તમે મૂકી શકો ઓકે રંજક દ્રવ્ય એ એક પ્રકારનું એવું એક પ્રવાહી છે કે જે તે પર્ટીક્યુલર ખાદ્ય સામગ્રી ઉપર અમુક રંગ પરિવર્તન દર્શાવે અને આ રંગ પરિવર્તનને આધારે જ તે આપણે નક્કી કરી શકીએ કે આપેલ ખાદ્ય સામગ્રીમાં કયો પદાર્થ જે છે એ હાજર છે કયું પોષક દ્રવ્ય જે છે એ હાજર છે એટલે જ એને રંજક દ્રવ્ય કહેવાય કે પર્ટીક્યુલર રંગ પરિવર્તન દર્શાવે ઓકે આયોડિન છે સપોઝ એ જાંબલી કલરનું હોય પણ જ્યારે તમે તેને બટેટા પર નાખો ત્યારે તે અલગ પ્રકારનું રંગ પરિવર્તન દર્શાવે અને એથી જ સાબિત થાય કે બટેટામાં સ્ટાર્ચ હાજર છે તો આકૃતિ યાદ રહી જાય એટલે ઓટોમેટિક સાધન સામગ્રી યાદ રહી જાય પણ સાધન સામગ્રીનું સિક્વન્સ કઈ આવશે હેતુ પછી તરત સાધન સામગ્રી લખાય છે અહીંયા સપોઝ કાજુ બટેટું ચપ્પુ આયોડિન દ્રાવણ અને ડ્રોપ ઓકે અથવા અરસ પરસ છે સાધન સામગ્રી યાદ રહે તો આકૃતિ યાદ રહે અથવા ઊંધું આકૃતિ યાદ રહે તો સાધન સામગ્રી યાદ રહે પણ સિક્વન્સ ખાસ જોવાની જોઈએ પહેલા હેતુ જ આવે પછી સાધન સામગ્રી જ આવે અને પછી આકૃતિ જ આવે આકૃતિ ડ્રો થઈ જાય પેન્સિલથી સ્વચ્છ અક્ષરે અને બહુ જ સ્વચ્છતા અને ચોકસાઈ પૂર્વક દોરવાની થશે અંદર બહુ ચેકચાક ને કાળા ધબ્બા પાડી દો ને સ્કેલનો ને યોગ્ય ફૂટપટ્ટીનો ને ઉપયોગ ન કરો તો એવું ચાલશે નહીં બહુ સ્વચ્છ સુઘડ અને નામ નિર્દેશન વાળી આકૃતિ જોઈએ ઓકે આકૃતિ જેવી કમ્પ્લીટ થાય તમને પ્રયોગોથી ઓલરેડી આકૃતિ આપેલી છે તમારે માત્ર જોઈ જોઈને ડ્રો કરવાની છે પણ પરીક્ષામાં એવું કશું આપ્યું હશે નહીં તમારે યાદ જ રાખવાની રહેશે એની પછી પદ્ધતિ પદ્ધતિ છે એ બિલકુલ ઇઝી હોય છે તમે તમારા શબ્દોમાં પણ પદ્ધતિ લખી શકો બિલકુલ જરૂરી નથી કે તેને મારી મચોડી અને મઠારી મઠારીને એવા ભારે ભરકમ શબ્દોથી પદ્ધતિ લખવી તમે તમારા શબ્દોમાં લખી શકો જેમ કે મેં પદ્ધતિ લખવાની શરૂ કરી તો હું આ પ્રયોગમાં શું કરીશ એક કાચ બટેટું લઈશ હવે એને ચપ્પુની મદદથી બે ભાગ કરીશ એક ભાગ લઈ તેના પર ડ્રોપરની મદદથી આયોડિનના દ્રાવણના બે ટીપા મૂકીશ અહીં પદ્ધતિ પૂરી થઈ ગઈ અને હવે શું કરીશ અવલોકન કરીશ કે શું થશે આટલી જ પદ્ધતિ તમે જે કરો છો માત્ર એ જ પદ્ધતિમાં લખવાનું છે હવે શું થાય છે એનો જવાબ અવલોકનમાં લખવાનો થાય ઓકે તો હવે અવલોકન અવલોકન આયોડિનના દ્રાવણ સાથે સ્ટાર્ચ જે છે એ કાળો ભૂરો રંગ આપે છે કાળો ભૂરો રંગ એટલે કે એકદમ કાળો પણ નહીં એકદમ ભૂરો પણ નહીં બંનેનો મધ્યમાં એકદમ ડાર્ક બ્લેકિશ બ્લુ કલર આવે છે એટલે એનું નામ છે કાળો ભૂરો રંગ ખાસ યાદ રાખવાનું છે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચ હાજર હોય તો આયોડિનનું દ્રાવણ કાળો ભૂરો રંગ આપે આની પછી જ્યારે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરશું ત્યારે એમાં રંજક દ્રવ્ય બીજું હશે અને રંગ પરિવર્તન એ બીજું હશે એટલે ખાસ યાદ રાખવાનું છે સ્ટાર્ચ હાજર તો આયોડિનનું દ્રાવણ કાળો ભૂરો રંગ આપે ઓકે તો અહીંયા અવલોકનમાં શું આવશે કે બટેટું કેવું બને છે કાળા ભૂરા રંગનું બને છે એ અવલોકન થયું અને લાસ્ટમાં શું આવે નિર્ણય બટેટાનો રંગ કાળો ભૂરો આવે એનો મતલબ શું થાય તો કે બટેટામાં સ્ટાર્ચ હાજર છે તે સાબિત થાય છે જો આટલી વાર્તા થઈ ગઈ પ્રયોગની આમ તો આ જ સિક્વન્સથી પ્રયોગ છે એ લખાવવો જોઈએ બોર્ડની એક મર્યાદા છે હું આથી નીચે ન લઈ શકું એટલે બાકી તમારે એક પછી એક બધું નીચે નીચે લખતા જવાનું સૌથી પહેલા હેતુ પછી સાધન સામગ્રી આકૃતિ પેન્સિલથી સ્વચ્છ અને નામ નિર્દેશન વાળી એની પછી નીચે પદ્ધતિ એની પછી અવલોકન અને છેલ્લે નિર્ણય તો આમ ટોટલ 5 માર્કનો સમગ્ર તમારો પ્રયોગ થાય ત્યારે 6 માર્કમાં પણ પૂછાઈ શકે તો આ પ્રયોગ બહુ ઈઝી છે આ પહેલો પ્રયોગ હતો એટલે વ્યવસ્થિત રીતે
सरस तमने बोर्ड पर लखी अने सरस समझायुं छे। तमे एवुं लागे तो स्क्रीनशॉट पाड़ी शको छो। ओके, ऑलमोस्ट स्क्रीनशॉट तमारे लेवाई गयो छे। तमे वीडियो ने पोज पण करी शको छो, कारण के आमां कोई टाइम लिमिट नथी, तमे पोज पण करी शको छो। तो आ थई गयो तमारो प्रयोग, पहेलो प्रयोग स्टार्च नुं परीक्षण करतो प्रयोग। હવે આપણે પાઠ્યપુસ્તકમાં આવે છે બીજા નંબરનો પ્રયોગ, કે જે છે પ્રોટીનના પરીક્ષણનો પ્રયોગ। પ્રોટીન જે છે એ પણ એક પ્રકારનું પોષક દ્રવ્ય છે। હવે એનો પ્રયોગ પણ આવી જ રીતે આવશે, પણ એમાં ખાદ્ય સામગ્રી બદલાઈ જશે, કારણ કે પ્રોટીન જે છે એ ઓલમોસ્ટ બધા કઠોળમાં હાજર હોય। એટલે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવું છે ત્યારે આપણે કોઈ પણ કઠોળનો ભૂકો લઈ તેની લુગડી બનાવવી। લુગડી એટલે પેસ્ટ। તમને કદાચ લુગડી શબ્દ અઘરો લાગે, પેસ્ટ નું પ્યોર ગુજરાતી છે લુગડી। આપણે ટૂથપેસ્ટ ની જે પેસ્ટ કરીએ એ કેવા પ્રકારની હોય, ગુણ પણ ન હોય, પ્રવાહી પણ ન હોય, એની વચ્ચેનું એક મીડિયમ હોય, તો તેને કહેવાય પેસ્ટ। તો ઓલમોસ્ટ બધા જ કઠોળ છે એમાં પ્રોટીન હાજર હોય। એટલે કોઈ પણ કઠોળ તમે લઈ લો, તેનો ભૂકો કરી તેની પેસ્ટ બનાવો। એટલે પેસ્ટ બનાવવા માટે પાણી જોઈશે। ઓકે, અહીં આપણો હેતુ શું થઈ ગયો, આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીનનું પરીક્ષણ કરવું। સાધન સામગ્રીમાં શું લેશું, દાખલા તરીકે હું કઠોળની લુગડી, પછી કઠોળનો ભૂકો, પછી પાણી, પછી એની માટે મેઇન વંજન દ્રવ્ય જોવે છે એ છે બે પ્રકારના છે, કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ। બંને કો ઉપરથી છે, કો એટલે યાદ રાખજો, પ્રોટીનના પરીક્ષણ માટે બે રંજક દ્રવ્ય, કોસ્ટિક સોડા, કોપર સલ્ફેટ, એટલે એ બંનેના દ્રાવણ જોશે અને એઝ ઇટ ઇઝ ડ્રો પરથી આપણે નાખવા જોશે, એટલે ડ્રો પર પણ જોશે। તો આટલી સાધન સામગ્રી થઈ ગઈ। આકૃતિ બહુ ઇઝી છે, પાછળ તમને પ્રયોગ પોથીમાં ડ્રો કરેલી આપી છે। તમે એમાં જે છોકરાઓના ચિત્ર છે, જે વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે, એ ચિત્ર ન દોરો તો ચાલશે, આવી રીતના કરી નાખવાનું માત્ર। ઓકે, તમારે એમાં શું કરવાનું, અહીંયા બટેટાની જગ્યાએ ઢગલો દોરવાનો, એમાં શું દર્શાવવાનું, કઠોળનો ભૂક, કઠોળની લુગડી, સેમ ડ્રોપર મૂકવાનું, ચપ્પુ તો એમાં જોતી નથી, અને આને બે બોટલો દોરી, એકમાં શું લખવાનું, કોપર સલ્ફેટનું દ્રાવણ, એકમાં શું લખવાનું, કોસ્ટિક સોડાનું દ્રાવણ। ઓકે, આટલું થઈ જાય એટલે હવે આવશે પદ્ધતિ। પદ્ધતિ બહુ ઇઝી છે, શું કરવાનું, સૌ પ્રથમ કોઈ પણ કઠોળનો ભૂકો કરી તેમાં પાણી ઉમેરી તેની લુગડી તૈયાર કરો, અથવા તો તેની પેસ્ટ તૈયાર કરો। આ પેસ્ટ ઉપર કોસ્ટિક સોડાના બે અને કોપર સલ્ફેટના 10 ટીપા નાખો। સેની મદદથી, ડ્રોપરની મદદથી, શું થાય છે તેનું અવલોકન કરો। પદ્ધતિ થઈ ગઈ પૂરી, હવે આવશે અવલોકન। મિત્રો, ઓલામાં કયો રંગ હતો, સ્ટાર્ચ હાજર, આયોડીનનું દ્રાવણ, તો કાળો ભૂરો રંગ। અહીંયા પ્રોટીન જો હાજર હોય અને કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ હોય તો તે જાંબલી રંગ આપશે। ઓકે, જાંબલી રંગ આપશે, તો જાંબલી રંગ આપે એટલે તરત જ અવલોકનમાં શું લખવાનું થાય, કે આપેલ કઠોળ અથવા આપેલ કઠોળની લુગડીમાં જાંબલી રંગ પરિવર્તન થાય છે, અથવા જાંબલી રંગ આપે છે, અથવા લુગડી જાંબલી રંગની બને છે। નિર્ણય, આપેલ ખાદ્ય સામગ્રીમાં પ્રોટીન છે એ હાજર છે। તો આ રીતના બહુ ઇઝી નાના નાના સ્ટેપમાં તમારે પ્રયોગ લખવાના આવશે। આકૃતિમાં મેં તમને કીધું એમ, તમારે બાપુ અને બેબી જે વિદ્યાર્થીઓ દોરીને આપે છે, મૂંઝો અને પહેલી, એ તમે નહીં ડ્રો કરો તો ચાલશે, માત્ર આ રીતે ડ્રો કરી નાખવાનું। સિક્વન્સ ફરી પાછી યાદ અપાવી દઉં છું, હેતુ, સાધન સામગ્રી, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય। 6 માર્ક રોકડા છે, બહુ ઇઝી છે પદ્ધતિ, તમે તમારી જાતે તમારા શબ્દોમાં પણ લખી શકો છો। અને આની પછી છેલ્લો એક પ્રયોગ છે, પ્રયોગના નામે આમ જુઓ તો કઈ જ નથી, બહુ નાનો એવો છે, એમાં કોઈ જાતનું રંગ પરિવર્તન યાદ રાખવાનું નથી, કોઈ પણ જાતનું રંજક દ્રવ્ય યાદ રાખવાનું નથી। એની પછી ત્રીજું છે ચરબીનું પરીક્ષણ। ચરબીનું પરીક્ષણ, જો ચરબી છે એ મોટા ભાગે, ચરબીનું બીજું નામ, વૈજ્ઞાનિક નામ છે લિપિડ। ચરબી જે છે એ મોસ્ટ ઓફ તેલીબિયામાં હાજર હોય, તેલીબિયા બોલે તો મગફળી છે, કપાસના બીજ છે, પછી સોયાબીન છે, આ બધાને તેલીબિયા, જેમાંથી તેલ નીકળતું હોય, તલના તલ છે, તલના દાણા, આ બધામાંથી તેલ નીકળતું હોય, એટલે આ તમામ જે છે એમાં ચરબી અથવા તો લિપિડ છે એ હાજર છે એમ કહી શકાય। એનો પ્રયોગ બહુ ઇઝી છે, તમને પરીક્ષામાં પૂછાય કે આપેલ ખાદ્ય સામગ્રીમાં ચરબીનું પરીક્ષણ કરવાનું છે, એટલે ખાદ્ય સામગ્રીમાં ચરબીની હાજરી તપાસવી,
साधन सामग्री सपोज आप मगफली लीए तो मगफली एक कोरु कागळ ओके पछी आ तूटी एक कोरु कागळ दोरी नाखवानो थोड़ो मगफली भूको दोरी नाखवानो सॉरी मगफली दाणा दोरी नाखवाना एक कागळ एवो दोरवानो के जेमां तेलना डाघा पड्या होय शुं काम कारण के जो आपेल खाद्य सामग्री में एटले के मगफली में जो चरबी अथवा लिपिड हाजर होय तो तेने तमे ई कागळ में लई अने कागळ बंद करी अने सहेज चमचथी मसळशो મસળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કાગળ ફાટી જવો જોઈએ નહીં તો તમે જો મસળશો અને પછી ભૂકો બહાર કાઢી અને સૂર્યપ્રકાશ સામે કાગળ રાખશો તો કાગળ તેલિયો બની જશે ડાઘનો ધબ્બો પડી ગયો છે આ સાબિત કરે છે કે આપેલ મગફળીના દાણામાં ચરબી અથવા ફેટ અથવા લિપિડ હાજર છે ઓકે તો આ કૃતિ થઈ ગઈ પછી પદ્ધતિ પદ્ધતિમાં શું કરવાનું મગફળીના દાણા લઈ સફેદ કોરા કાગળમાં મૂકો કાગળ વાળી અને સહેજ વસ્તુ કાગળ ફાટી ન જાય એ ખાસ શબ્દ લખવાનો કાગળ ફાટી ન જાય તે રીતે તેને મસળો અને પછી ભૂકો બહાર કાઢી સૂર્યપ્રકાશ સામે કાગળ રાખી અવલોકન કરો હવે આવશે અવલોકનમાં કાગળ જે છે એમાં તેલનો ધબ્બો પડેલો છે નિર્ણય જે સાબિત કરે છે કે મગફળીમાં ચરબી હાજર છે તો આમ આ ત્રણેય પ્રયોગ અહીંયા પૂરા થાય છે બહુ ઈઝી છે હવે આ ત્રણેય પ્રયોગ તમારે પ્રયોગ પોથીમાં લખી નાખવાના છે તમે પાઠ્યપુસ્તકનો સહારો લઈ શકો છો પાઠ્યપુસ્તકમાંથી તમામ શબ્દો તમને લખવા માટે મળી રહેશે અને મેં કીધું એમ વિડીયો જોતા જોતા તમે તમારા જ શબ્દોમાં જો લખશો તો પણ કંઈ ખોટું છે નહીં તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં મારી સાથે વિજ્ઞાન વિશે સાથે ત્યાં સુધી બાય બાય